자기가. 뭐니? 말해 말리야 꺼내? 살베스. 무슨 거지? 시간이니 전 미안하게 묵기요. 게? 출체. 아게 미안이 말겠지. એટલે એને બધી બોય કોલેને બોલાવી છે સારું શિવાની તૈયાર થઈ જાય એટલે મની કાઢીએ અરે સાકી કે ચલો શિવાની ને મીરાને ક્યાંથી લેવા જવું તમે ચિંતા ના કરો પાર્વતીબેન એ ઘેર પહોંચી ગઈ હશે આજકાલ ના છોકરા બહુ સ્માર્ટ થઈ ગયા છે આપડે ઓળખતા ના હોય એવા લોકોને ઓળખતા થઈ ગયા છે ભગવાન કરે આમ જ ચાલુ જોઉં પાર્વતીબેન અરે પાર્વતીબેન નાસ્તો તો કરી લો તને ફરી ક્યારે અત્યારે મને શિવાની ની ચિંતા થાય છે એ કોની જોડે ગઈ હશે તમે ચિંતા ના કરો એ ઘેર પહોંચી જશે સારું ચાલુ જોઉં છું ઘણી ચાય પણ મારી પાસે છે સારું પણ ઘરે જઈને ફોન કરી દેજો હા કરી દઈશ ચિંતા ના કરો હું થોડી વાર માં તમારે ત્યાં પહોંચું છું અરે પાર્વતી મેં આવતા આવતા બધી તપાસ કરી પણ શિવાની ક્યાંય નથી માંગે અરે અશોક શિવાની કોની સાથે તારા ઘરે નીકળી અમે અંદર બેઠા હતા અને બધા છોકરાઓને એમના મમ્મી પપ્પા વારાફરતી લેવા આવતા હતા એટલે આમાં શિવાની એ મને આવીને કહ્યું કે મને કોઈ આંટી લેવા આવ્યા છે અરે મને કે પાર્વતીબેન કામમાં હશે એટલે આજુબાજુથી કોઈને એમને લેવા મોકલ્યા હશે તો મેં કીધું સારું હવે આપણે રાહ જોયા વગર પોલીસ સ્ટેશન જવું જોઈએ હા એ જ બરાબર રહેશે ચલો આપણે પોલીસ ફરિયાદ કરવી જ જોઈએ ચાલો અશોકભાઈ પાર્વતીબેન તમે ચિંતા ના કરો
આંટી આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણે પેલા હોટલમાં જઈશું અને પછી હું તને તારા મામાને ઘરે લઈ જઈશ. આંટી મારે સ્કૂલમાં વેકેશન નથી, મારેથી અત્યારે મામાના ઘરે ન જવાય. બેટા તારા મમ્મી પપ્પા બધા મામાના ઘરે ગયા છે અને મને કીધું છે કે દિવાનીને લઈને બધા મામાને ઘરે આવજે. તમે જુઠ્ઠું બોલો છો. મારા મમ્મી પપ્પા મારા મામાના ઘરે નથી, એ મારા ઘરે છે. તમે મને મારા મમ્મી પપ્પા જોડે લઈ જાઓ. ચૂપ થઈ જા, તો જ હું તને તારા મમ્મી પપ્પા જોડે લઈ જઈશ. પણ મારું ઘર આ બાજુ નથી, બીજી બાજુ છે. મેં મારા ઘરનો રસ્તો જોયો છે. ચૂપ થઈ જા, આ બાજુથી પણ તારા ઘરે જવાય છે. તમે જુઠ્ઠું બોલો છો. कल से तो हमारे कुटीर में काम करेगी, यहाँ पे मुफ्त का खाना और रहना नहीं चलेगा. ए, लेके जा इसको. राजश्री तुमने बहुत अच्छा काम किया है. जी बाबा, सब आपकी कृपा है. राजश्री को उसका इनाम दे दो. जी बाबा. बाबा की जय हो. अब एक दो लड़कियां ला दो, लड़कियां तो बहुत हो गई. अब तुम यहाँ से जा सकती हो. ठीक है बाबा. ભગવાન પર વિશ્વાસ રાખ, આપણી શિવાની જરૂર પાછી આવશે. ના, તમે મારા મમ્મી પપ્પાને બોલાવો. હવે તારા મમ્મી પપ્પા આવવાના નથી, ચલ વિદાય જા. ના, મારા મમ્મી જોડે જવું છે. પ્લીઝ.
ગઈ સીધી રીતે મારી જતી હોય તો સાંભળો છો, આજકાલ પેલા પીતાંબર બાબા ના આશ્રમ માં નાના નાના છોકરાઓ લાવવામાં આવે છે. શું વાત કરે છે? અરે, એક નાની છોકરીને તો એવો માર મારવામાં આવ્યો કે તેને જોઈને આખું કાળું કંપી ઉઠ્યું. આ બાબા એમ બહુ જ્ઞાની સમજતો હતો, પણ આવું પાકા ને નીકળ્યો. ગોળી માર મને લાગે છે આપણને આ આશ્રમ ની તલાશી લીધી. હા, હું પોલીસ ફોર્સ ને બોલાવું છું. સર, મને ખબર છે એ ફૂલ જેવી છોકરી ક્યાં છે. ઓકે પઠાણ, તમે બાબાને જીતી બેસો.